ખુશી ફેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બે આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે તો આના પહેલાંના વિડીયોમાં આપણે શીખ્યા કે ચોવીસ છવ્વીસ અને અઠ્ઠાવીસનું કમરનું પેન્ટ હોય તો એ પેન્ટ કેવી રીતે કટિંગ કરવું તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે ત્રીસની કમરનું પેન્ટ હોય તો એમાં કેવી રીતે કટિંગ કરવું તો આજના વિડીયોમાં આપણે શીખીશું ત્રીસની કમરના પેન્ટનું કટિંગ અને એનું જે મેજરમેન્ટ છે તે તમને આખે આખું મેજરમેન્ટ જે છે તે સ્ક્રીન ઉપર દેખાતું હશે તો એ મેજરમેન્ટ છે એના પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે તમે જો માપ લીધું હોય તો એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે તો એ પ્રમાણે એડજસ્ટ કરી લેવું સૌથી પહેલાં એક માર્કિંગ આપણે અહીંયા કરી લેવાનું અહીંયા આપણે સિલાઈ આવશે અને એક ઇંચનો બેલ્ટ આવશે તો બેલ્ટ હોય તે આપણે એક્સ્ટ્રા મૂકવાનું હોય તો એનું આપણે લંબાઈ વખતે માઇનસ કરી દેવાનું તો એક ઇંચનો બેલ્ટ આવે તો એક ઇંચ અહીંયા માઇનસ કરી અને આની જે લંબાઈ છે તે છત્રીસ ઇંચની છે ને લંબાઈના જે માપ છે એમાં તમે તમારા હિસાબે ફેરફાર કરી શકો આપણે જે છે તે એન્કલ લેન્થના હિસાબે છત્રીસનું માપ લીધું છે તો છત્રીસની જગ્યાએ તેત્રીસ પણ માપ હોઈ શકે અને અડત્રીસ પણ હોઈ શકે લંબાઈનું એ તમે તમારા હિસાબે એડજસ્ટમેન્ટ કરી શકો છો હવે આપણે જોઈએ તો આપણે ક્રોચ કેટલો નીચે લેવો એના ઉપર આપણે હિપ્સ ઉપર ડિપેન્ડ હોય છે તો આની હિપ્સ છત્રીસની છે તો આનો જે ક્રોચ આવશે તે નવ ઇંચ પર આવશે અને કોઈને નીચો જોતો હોય તો તમે નીચો સાડા નવ અથવા દસ પણ કરી શકો તેમાં પણ કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી પણ આ જે ફોર્મ્યુલા છે એ હિસાબે તમે કરશો તો પરફેક્ટ આવશે અને બાકી ઘણા જે ક્રોચ છે એકદમ ફિટિંગ નથી પહેરતા થોડુંક નીચેથી રાખે છે તો તમે દસથી પણ કરી શકો એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે એના પછી હવે આપણે ઘૂંટણ જોઈએ તો ઘૂંટણનું જે લંબાઈનું માપ છે તે આપણે એકવીસ ઉપર લઈએ છીએ અને હવે આ બંને માર્કિંગ જે છે તેને સ્ટ્રેટ માર્કિંગ કરી લઈએ આ પ્રમાણે તો આ પ્રમાણે આ માર્કિંગ કરી લીધા પછી આ ઉપરનો જે ભાગ છે તે આપણે એકદમ પરફેક્ટલી રેડી કરી લઈએ તો અહીંયાનો જે ભાગ છે તે આપણે થાઈ થાઈ પર આવશે અહીંયાનો ભાગ જે છે તે કમર પર આવશે તો આની જે કમર છે તે ત્રીસ ઇંચની છે તો ત્રીસના ચાર ભાગ કરશું તો સાડા સાત ઇંચ આવશે તો સાડા સાત ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું એના પછી દોઢ ઇંચ જેટલો ટક્સ આવે તો આ ટક્ષનું એટલું માર્કિંગ કરવાનું અને એક ઇંચ બીજું પ્લસ છે બંને બાજુ એટલી એટલી સિલાઈ આવશે તો એટલી એટલી તો એના હિસાબે સિલાઈનું એક્સ્ટ્રા કમરમાં ખાલી છોડવાનું બીજી કોઈ પણ જગ્યાએ નહીં છોડવાનું કારણ કે બીજી બધી જગ્યાએ જે છે તે આપણે પાછળના ભાગમાં છોડશું તો હવે આપણે આની જે થાય છે તે પચીસ ઇંચની છે તો પચીસના અડધા સાડા બાર ઇંચ તો અહીંયા સાડા બાર ઇંચ રાખી દેવાનું અને પછી અહીંયા એક માર્કિંગ કરી લેવાનું અને પોણા બે ઇંચ પર અહીંયા એક માર્કિંગ કરવાનું આ જે ક્રોચ છે તે પોણા બે ઇંચનો આવશે એના પછી આપણે ઘૂંટણનું માર્કિંગ કરવાનું પરંતુ ઘૂંટણનું માર્કિંગ છે તે અહીંયા મિડલનું પહેલાં કરવું પડશે થાઈનું પછી અહીંયાનું મિડલ અહીંયાનું મિડલ મિડલ કર્યા પછી જ આપણે માર્કિંગ જે છે તે થાઈનું મિડલ કર્યા પછી જ માર્કિંગ જે છે તે ઘૂંટણનું થશે તો આનું જે સાડા બાર છે તો આનું જે સાડા બારના અર્ધા થાય તે સવા છ ઇંચ થાય તો સવા છ ઇંચ પર માર્કિંગ કરી લેવાનું અને આ રીતે જો તમને ન ફાવે તો આ અહીંયાથી આ સાડા બાર રાખીને આ પ્રમાણે પણ કરી શકો અહીંયા બેને મેજરમેન્ટ રાખીને અહીંયા આ પ્રમાણે માર્કિંગ કરી લેવાનું તો પણ કોઈ વાંધો નથી તો અહીંયા પણ હવે સાડા બાર રાખી દઈએ અને અહીંયા સવા છ ઇંચ પર માર્કિંગ કરી અને આ માર્કિંગ કર્યાની સાથે આપણે કટ પણ લગાવી લેવાનો તો આ પ્રમાણે કટ લગાવી દેવાનું તેથી ખબર પડે કે આપણો ટક્ષ જે છે તે અહીંયા આવશે તો આમાં જે ટક્ષ છે તે આપણે સાડા ત્રણ ઇંચનો લેશું અહીંયા તો અહીંયા સુધીનો આની પહેલાંના જે આપણે છે એમાં ત્રણ ઇંચના લીધા છે માપ નાનું હતું એના કારણે તો આ માપ આપણે જે છે તે મોટું છે તો એના હિસાબે તો અહીંયા પણ આ પ્રમાણે આપણે જે છે તે મેડલ કરી લેવાનું અને એના પછી જે ઘૂંટણ છે તે સોળ ઇંચનું છે એટલે અહીંયા ચાર આવશે એક અહીંયા એક અહીંયા એટલે આઠના ડબલ સોળ થાય એટલે અડધું જ માપ લેવાનું તો અહીંયા આઠ ઇંચ પર કોઈ પણ જગ્યાએ લૂજિંગ નહીં છોડવાનું હવે આ એટલો ભાગ જે છે તે આપણે રેડી કરવાનો જે મેઇન ભાગ છે તે આ ભાગ જ છે તો આ ભાગને આપણે એકદમ રેડી કરી લઈએ તો અહીંયાથી આપણે આ ક્રોચ જે છે તેનું પહેલાં માર્કિંગ કરી લઈએ એના પછી આપણી પાસે જો આ પ્રમાણે કરવો હોય તો એની મદદથી અહીંયાથી આપણે આનું જે રાઉન્ડ છે તો આ પ્રમાણે આનું રાઉન્ડનું માર્કિંગ કરી લેવાનું અને હવે આપણે જે છે તે આની મોરીનું માપ લઈ લઈએ અને પછી બધા જે માર્કિંગ છે તે આપણે મેળવી લઈએ તો આ ભાગ જે છે તે મોરીનો છે તો અહીંયા આપણે ફોલ્ડ કરવા માટે એટલું એક્સ્ટ્રા રાખ્યું છે તો હવે આપણે આનું સૌથી પહેલાં મિડલ કરીએ તો સાડા બાર પર મિડલ થાય અને સવા છ ઇંચ પર આનું મિડલ આવશે તો આની જે મોરી છે તે બાર ઇંચની છે તો અહીંયા ત્રણ ઇંચ આવશે જેટલું પણ માપ હોય એટલું જ મૂકી દેવાનું કોઈ પણ જગ્યાએ પ્લસ માઇનસ નહીં કરવાનું મોરીમાં તો હવે આપણે માર્કિંગ જે છે તે સ્કેલની મદદથી મેળવી લઈએ તો આ ભાગ જે હોય એ આ પ્રમાણે આવે આ ભાગ જે છે તે વધારે રાઉન્ડ નહીં થવા દેવાનો કારણ કે આ ભાગ જે છે તે સાઈડનો હોય છે જે જગ્યા કદાચ આપણે પોકેટ લગાવતા હોય તો પોકેટ લગાવવાની જગ્યા તો આ બાજુનો જે ભાગ છે તે આપણે બહુ વધારે જે છે તે એક્સ્ટ્રા નહીં રાખવાનો અને આ બાજુની માર્કિંગ હવે આપણે આ પ્રમાણે કરશું તો આ જે છે પેન્ટનું પરફેક્ટ આગળના ભાગનું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે તો હવે આને આપણે કટ કરી લઈ તો આને આ પ્રમાણે કટ કરી લેવાનું અને અહીંયા જે છે તે આપણે ફોલ્ડ કરવાના કટ લગાવી લેવાના એટલે આપણે જ્યારે પણ સિલાઈ કરીએ ત્યારે ખબર પડે કે એટલું આપણે ફોલ્ડ કરવાનું છે હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરી લઈએ તો હવે આપણે આમાં આ જે ભાગ છે તે સાડા ત્રણ ઇંચ જેટલો મોટો રાખ્યો છે ત્રણ ઇંચ જેટલો રાખીએ તો પર કંઈ વાંધો નથી તો આપણે અહીંયા સાડા ત્રણ ઇંચ રાખ્યો અહીંયા જે પણ વધઘટ થશે તે કટ કરી દઈશું તો આ જે ભાગ હોય એ બરાબર હોય અને આ ભાગ મોટો હોય તો અહીંયાથી આપણે અંદાજે જ આ પ્રમાણે અહીંયાથી બરાબર રાખવાનું અને અહીંયાથી આપણે આ પ્રમાણે અંદાજે ક્રોસ આપી દેવાનો અને અહીંયાથી આપણે આને મેળવી લેવાનું તેથી આપણે ખબર પડે કે આની જે લાઈન છે તે આ છે તો આ પ્રમાણે રાખી દેવાનું અને કપડું હોય તો કંઈ વાંધો નથી પણ આ પુઠ્ઠું છે અને હિસાબે જે છે તે ત્યાં મળી જાય છે તો આપણે વજન મૂકવો જરૂરી છે અને પેપરમાં તમે જો કરો તો આ પ્રમાણે વજન મૂકી દેવાનો અને અહીંયાથી એક માર્કિંગ પહેલાં આપણે આના લેવલનું કરી લેવાનું આ માર્કિંગ કર્યા પછી અહીંયા આપણે પોણા બે ઇંચ પર એક માર્કિંગ કરવાનું આ માર્કિંગ કરી અને અહીંયા આપણે માર્કિંગ જે છે તે મેળવી લેવાના અને એના પછી આપણી પાસે જો આ પ્રમાણે હોય કરવો તો એને મદદથી જે છે તે માર્કિંગ કરી લેવાના બાકી જો ન હોય તો આપણે આપણી હિસાબે અંદાજે જ કરી શકીએ એમાં કંઈ પણ જાતનું કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે હવે એના પછી અહીંયા આપણે પોણા બે પર માર્કિંગ કરી લેવાનું આ માર્કિંગ જે છે તે આપણે આ પ્રમાણે સળંગ નીચે સુધી કરી લેવાનું માર્કિંગ છે બધાને મેળવી લેવાના થોડું ઘણું આ જે સ્કેલના હિસાબે થોડું ઘણું આમ તેમ થાય તો કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ જે છે તે એક્સ્ટ્રા માર્કિંગ હોય તો આ જે છે તે સળંગે સળંગ માર્કિંગ થઈ ગ્રાફ્ટિંગ છે તે આ પ્રમાણે થાય છે તો હવે આપણે આને કટ કરી લઈએ તો આ જે પણ માર્કિંગ કર્યા છે એ પ્રમાણે આપણે આને કટ કરી લઈએ પાછળના ભાગમાં પણ અહીંયા કટ લગાવી લેવાના તો આ જે છે ત્રીસની કમરનું પેન્ટનું કટિંગ એકદમ રેડી છે તો આના પહેલાંના વિડીયોમાં ચોવીસ છવ્વીસ અને અઠ્ઠાવીસના વિડીયો ઓલરેડી બનેલા છે તો એ તમે એકવાર ચેનલ પર જઈ અને જોઈ લેજો અને આમાં જે છે આના સ્ટિચિંગનો વિડીયો જે છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંની લિંક મળી જશે એમાંથી તમે જોઈ શકો છો કે જે પણ લેડીઝ પેન્ટ હોય એનું સ્ટિચિંગ કેવી રીતે કરવું તો એ વિડિયો ઓલરેડી બનેલો છે તો તે તમે કટિંગ કર્યા પછી તે તમે જોઈ શકો છો તો આ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો